નમસ્કાર દોસ્તો, ટોલ નાખું કે લૂંટ નાખું, આજે આ મુદ્દે નીતિનભાઈ ગડકરીને એક પત્ર લખવામાં આવ્યો છે. નીતિનભાઈ ગડકરીને એમની જ ભાષામાં સવાલો કરવામાં આવ્યા છે, કારણ કે આ જ નીતિનભાઈ ગડકરીએ એવું કહ્યું હતું કે 60 કિલોમીટરની અંદર 2 ટોલનાકા ના હોય, અગર હોય તો એ ઇનલીગલી છે. અને આ જ તેની સ્પીચને લઈને હવે તેને પત્ર લખવામાં આવ્યો છે. તો આવો જાણીએ કોણે આ પત્ર લખ્યો છે, શું પત્રની અંદર છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ દિલીપ મોરી છે. આ એ જ રસ્તો છે, આ એ જ હાઈવે છે જ્યાં તમારા પર હવે આગામી દિવસોમાં ટોલ લેવાશે, ટોલ ટેક્સના નામે રૂપિયા ઉઘરાવાશે. જી હા દોસ્તો, હું અત્યારે ગીર સોમનાથ જિલ્લાના એ હાઈવે ઉપર છું, સોમનાથ ભાવનગર ફોરટેક હાઈવે. અને આ હાઈવે પર 2 નહીં પરંતુ હાલ 3 ટોલનાકા છે તે બનાવવામાં આવ્યા છે. વેરાવળનું ડારી ટોલનાકું છે જ્યાં પૈસા ઉઘરાવાઈ રહ્યા છે. આ સિવાય સુંદરપરા ગામ છે જે સોમનાથથી 10 કિલોમીટર દૂર છે. અને આ સિવાય કોડીનારનું વેળવા ગામ. તો આ 3 ટોલબુથ છે જેમાં 2 ટોલબુથ છે તેને હવે શરૂ કરવાની કવાયત છે, જે શરૂ કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના નેતા પૂજાભાઈ વંશ હવે મેદાને આવ્યા છે. પૂજાભાઈ વંશે નીતિન ગડકરી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે આ ટોલ નાકાને લઈને. નીતિનભાઈને કીધું છે કે નીતિનભાઈ, તમે જ કહ્યું હતું સંસદની અંદર કે 60 કિલોમીટરની અંદર 2 ટોલબુથ ના હોય, પરંતુ અહીંયા પર 63 કિલોમીટરની અંદર 2 નહીં પરંતુ 3 ટોલબુથો રાખવામાં આવ્યા છે. આપ આ મુદ્દે અમને જવાબ આપો, આપ આ ઇનલીગલી છે તો બંધ કરાવો, કારણ કે તમે જ કહ્યું હતું કે 60 કિલોમીટરની અંદર જેટલા પણ ટોલ નાકા છે એ અમે બંધ કરાવશું. પરંતુ અત્યારે અહીંયા પર નવા ટોલ નાકા બેસાડી દેવામાં આવ્યા છે. જે ગત લોકસભાની અંદર જાહેરાત કરેલી કે હાઈવે ઉપર 60 કિલોમીટરના અંતરે જ ટોલ નાકા બનાવવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર માત્ર 60 કિલોમીટરની અંદર 3 ટોલનાકાઓ છે જે બના. સવાલ એ પણ છે, અનેક લોકો છે જે સવાલ કરી રહ્યા છે કે જે રોડ છે, જે રસ્તો છે, જે ફેસિલિટી આપવાની વાત છે, આ રોડ અનેક જગ્યા ઉપર ફાટેલો છે, અનેક જગ્યા ઉપર ડામરના થીગડા મેરા છે, અનેક જગ્યા ઉપર બેસી ચૂક્યો છે. આ રોડ રિજેક્ટ કરવાના બદલે આપ આ રોડનો ટોલ વસૂલવાના છો. એક તો નેશનલ હાઈવે સોમનાથથી ભાવનગર સુધીનો નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે એ મોટા ભાગે ફાટી ગયો છે, ખાડા પીડ્યા છે. જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજ પણ અત્યારે તૂટ્યા છે, એ ઓવરબ્રિજ બેસી ગયા છે, એ ફાટી ગયા છે. એક બાજુ સારા રોડ આપવા માટેની સરકારે જાહેરાત કરી, ટેક્સ ઉઘરાવવાનો, લોકો પાસેથી ટેક્સ ઉઘરાવવાનો, ટેક્સ ઉઘરાવ્યા પછી સારી સુવિધાઓ નહીં આપવાના, સારા રોડ નહીં આપવાના. સામાન્ય રીતે આ નેશનલ હાઈવે હતો, પરંતુ આ નેશનલ હાઈવેને વધારે સુવિધા આપવાના નામે એને ફોરટેકમાં કન્વર્ટ કરવામાં આવ્યો. અને હવે એ સુવિધાના આપણી પાસેથી પૈસા ઉઘરાવવાના છે. તો સવાલ એ છે કે શું આ ફેસિલિટીવાળો રસ્તો છે કે નહીં, કારણ કે અનેક જગ્યા ઉપર આ રસ્તામાં વ્હાઇટ સિમેન્ટ ભરવામાં આવી છે, અનેક જગ્યા ઉપર આ રસ્તામાં કેમિકલ ભરવામાં આવ્યું છે, અથવા તો ડામરના થીગડા મારવામાં આવ્યા છે, જેને લઈને આ સવાલો ઉઠ્યા છે. આમ બાબતને લક્ષમાં રાખીને મારી મેં જે પત્રમાં રજૂઆત કરી છે એમાં બહુ સ્પષ્ટપણે લખ્યું જણાવ્યું છે કે આ જે તે અધિકારીઓએ આ ટોલ નાકું બનાવીને એજન્સી સાથે અથવા કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગતથી પ્રજાને લૂંટવા માટેનું આ એક આખે આખું સંપૂર્ણપણે કારસ્તાન હોય એવું બહુ સ્પષ્ટ માનવાને કારણ રહે છે. એટલા માટે કે રાજકોટથી ચોટીલા હાઈવે ઉપર પણ 1 ટોલનાકું બનાવવામાં આવેલું, 1.5 વર્ષથી 1.5 વર્ષ સુધી લોકોને લૂંટવામાં આવ્યા, કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યું, અને એ ટોલનાકું છેવટે માની લો કે રજૂઆત કરવામાં આવી. ત્યાંના લોકોએ રજૂઆત કરી, સરકારને રજૂઆત કરી, સરકારે સાંભળ્યો ના સાંભળ્યો તો ત્યાંના લોકોએ કોર્ટમાં જવા માટેની ચીમકી આપી, અને ત્યાર પછી એ ટોલનાકું ભારત સરકાર દ્વારા એટલે પરિવહન મંત્રાલય વિભાગ દ્વારા
સવા વર્ષે એ બંધ કરવામાં આવ્યું. હવે એક સવા વર્ષ સુધી લોકોને લૂંટવામાં આવ્યા. એ જ રીતે જો આ ટોલ નાકો, જો આ ત્રણ ટોલ નાકા છે, હવે 60 કિલોમીટરની અંદર જો એ ચાલુ જ રહે તો એ તો પ્રજાને લૂંટવા માટેનું સીધું સીધું એક આખી ઓફિશિયલી કાયદેસરનું સાધન સરકારે આપી દીધું છે. તો આવા અનેક સવાલો છે. હાલ પૂજાભાઈ મેદાને આવ્યા છે, કોના નેતા છે, કોની સરકાર છે એ જોયા વિના લોકોની વેદના સાંભળે અહીંયાના નેતાઓ, એ પછી કોઈ પણ પાર્ટી ના હોય, અને લોકોની આ સમસ્યા છે એમાંથી નિરાકરણ કરે, લોકોને આના તમામના જવાબ આપે એવી આશા રાખીએ છીએ. આપ તમામનું શું કહેવું છે? કારણ કે ઘણા બધા લોકોની ચર્ચા હતી, એ મુજબ અમે વિડીયો બનાવ્યો છે. ફરી એક વખત પૂછીએ છીએ આપને, આપ અમને કમેન્ટ કરીને જણાવો કે આપનું આ રોડને લઈને, આ હાઈવેને લઈને અને આ ટોલ બુથોને લઈને શું માનવું છે. અચૂકથી અમને કમેન્ટ કરો, અને આવા જ વિડીયો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું. ધન્યવાદ.